नमस्कार दर्शक मित्रों, હું છું સમત ખેરાણી અને આપ હાડી રહ્યા છો હમ ટીવી ભરૂચ। હવેની હાડીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર। ભરૂચ શહેરમાં ગત રોજે ખાબકેલા મુસળધાર વરસાદ વચ્ચે નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું। જો કે આજ રોજ પાણી ઓસરી ગયા બાદ ભરૂચ નગરપાલિકા એક્શન મોડમાં આવી હતી। ભરૂચ નગરપાલિકાએ નીચાણવાળા વિસ્તારોમાં કે જ્યાં પાણી ભરાતા ગંદકીનું સામ્રાજ્ય સર્જાતા गंदगी दूर करने साथे डीडीटी पाउडर अने मलेरिया ऑयल ना छटकावनी कामगीरी शुरू करी हती। कायमी धोरणे पानी नी समस्यानो निकाल आवे ते दिशामां आगामी दिवसमां प्रयत्न हाथ धरवामां आवशे तेवी बाहेदारी नगरपालिका द्वारा आपवामां आवी हती। भरूच शहर में गत रोज खाबकेला भारे वरसाद थी समग्र शहर में जड़बंबाकार जेवी स्थितिनो निर्माण थयुं हतुं। तो नीचाणवाड़ा विस्तारों बेट में फेरवाया था। स्टेशन रोड पर आवेल इंदिरानगर सहित वाल्मीकि वास अने अन्य नीचाणवाड़ा विस्तारों जेवा के फूर्जा बजार जेवा विस्तारों में जाने के नदीना पाणीनो वेहाण थतुं होय तेम वरसादी पाणीनो वेहाण थई रह्युं हतुं। वरसाद बंध थता ज तुरंत ज भरूच नगरपालिका द्वारा आ विस्तार में कामगीरी शुरू करावामां आवी हती। इंदिरानगर सहित असरग्रस्त पालिका सभ्योए मुलाकात लई स्थितिनी समीक्षा करी वरसादी पाणीनो निकाल करी साफ सफाईनी कामगीरी हाथ धरी रोगचाळो ना प्रसरे ते माटे जंतुनाशक पाउडरनो छटकाव पण करवामां आवी रह्यो हतो। वरसादी पाणीमां धोवाई गयेला रस्तानो पण मरम्मत चालू करी देवामां आवी हती। भरूच नगरपालिका प्रमुख અમિત ચાવડાએ જણાવ્યું હતું કે પાલિકાની કામગીરીની માહિતી આપી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે તમામ અસરગ્રસ્ત વિસ્તારમાં કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું કહ્યું હતું। મેઘરાજાની તોફાની બેટિંગ બાદ પાલિકા પણ તેવી જ ઝડપે કામગીરી હાથ ધરી છે। તો બીજા દિવસે વરસાદની આગાહી છતાં વરસાદ ન વરસતા તંત્ર અને લોકોએ રાહત લીધી હતી। તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઉતર્યા હતા। પાણી ઓસરી ગયા બાદ પાલિકા દ્વારા કામગીરી શરૂ કરાવી દેવામાં આવી છે। ગત રોજ અગાઉ ભરૂચની અંદર સાર્વત્રિક વરસાદ હતો, જેમાં ભરૂચની અંદર 3.5-4 ઇંચ વરસાદ ખાબક્યો। એ વરસાદની અંદર નીચાણવાળા વિસ્તાર અને ભરૂચ નગરપાલિકામાં આવતા દરેક વિસ્તારોમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયેલ, એમાં મુખ્યત્વે ઇન્દિરાનગર જે નીચાણવાળા વિસ્તારમાં ઝૂંપડપટ્ટી આવેલી છે ત્યાં લગભગ 50-60 ઝૂંપડાઓની અંદર પાણી ભરાઈ ગયેલ। એ પાણીને સફળતાપૂર્વક ગણતરીના કલાકોમાં જ બહાર કાઢી દેવામાં આવ્યું છે અને આજે સવારથી જ યુદ્ધના ધોરણે ભરૂચ નગરપાલિકામાં આવતા વોર્ડ નંબર 10 વાલ્મીકિ વાસ હોય કે વોર્ડ નંબર 8 હરિજન વાસ હોય કે પછી ઇન્દિરાનગર હોય, જે વિસ્તારોમાં ગંદકી અને કચરો ભરાઈ ગયેલ એના યુદ્ધના ધોરણે સેનિટાઈઝર કરવામાં આવેલ છે, પાવડર DDT છંટાવ કરવામાં આવેલ છે અને એની સાફ સફાઈનું ધોરણ કઈ રીતે સુધરે અને કઈ રીતે ગંદકી બહાર નીકળે એના યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવામાં આવેલી છે। અંકલેશ્વર શહેરમાં ગત રોજ ખાબકેલા મુસળધાર વરસાદ વચ્ચે ત્રણ રસ્તા સર્કલ નજીક આવેલ સંજયનગરમાં કેડસમમાં પાણી ભરાતા સ્થાનિકોએ ભારે હાડમારીનો સામનો કરવો પડ્યો હતો। ત્યારે આજ રોજ પાણી ઓસરી ગયા બાદ पालिका द्वारा सफाई अभियान हाथ धरवामां आव्युं हतुं। DDT पाउडरना छटकावनी साथे मलेरिया ऑयलनो छटकाव करवामां आव्यो हतो अने आगामी दिवसमां रोगचाळो फाटी न नीकळे ते दिशामां प्रयत्न करवामां आव्या हता। विपक्षना सभ्य રફીકભાઈ ઝઘડિયાવાલા સાથે શાસક પક્ષના સભ્યએ આગામી દિવસમાં પાણીની સમસ્યાના કાયમી નિકાલ માટે યોજનાઓ તૈયાર કરવા માટેની બાહેદારી આપી હતી। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 4માં અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સંજયનગર વિસ્તારમાં પાણી ઓસરી ગયા બાદ વરસાદી પાણીના નિકાલ થયા બાદ સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી હતી। સંજયનગર વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જતા ગત રોજ સ્થાનિકોને ભારે હાડમારીનો સામનો કરવો પડ્યો હતો। ત્યારે આજ રોજ નગરપાલિકા સેનિટેશન વિભાગ દ્વારા DDT પાઉડરના છટકાવ સાથે મલેરિયા ઓઇલનો છટકાવ કરી આગામી દિવસમાં રોગચાળો ન ફાટી નીકળે તે દિશામાં પ્રયત્ન કરવામાં આવ્યા હતા। તો સંજયનગર વિસ્તારમાં પાણી ભરાવવાની સમસ્યાના કાયમી નિવારણ માટેની હૈયાધારણા સ્થાનિક નગરસેવકો દ્વારા આપવામાં આવી હતી। અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં આવેલ સંજયનગર વિસ્તારમાં ગત રોજ મેઘરાજાની તોફાની બેટિંગ વચ્ચે વરસાદી પાણી ભરાયા હતા। ઘૂંટણ અને કેડસમમાં ભરાયેલા વરસાદી પાણીને પગલે સ્થાનિક લોકોને ભારે આડમારીનો સામનો કરવો પડ્યો હતો। અંકલેશ્વરમાં સપ્ટેમ્બર મહિનાના અંતમાં છેલ્લા 2 દિવસથી સતત વરસી રહેલા વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। તેવામાં અંકલેશ્વરના 3 રસ્તા સર્કલ
સર્કલ નજીક આવેલ સંજયનગર વિસ્તારમાં ગતરોજ ખેડ અને ઘૂંટણસમમાં પાણી ભરાયા હતા. ઘટના અંગેની જાણ પાલિકાની ટીમને તથા પાલિકાના પ્રમુખ સહિત નગરસેવકો સ્થળ ઉપર પહોંચી લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. જો કે ત્યાં પાણી ભરાઈ જતા સ્થાનિકોને ભારે હાડમારીનો સામનો કરવો પડ્યો હતો. બીજા દિવસે પાણી ઓસરી ગયા બાદ નગરપાલિકા સેનિટેશન વિભાગ દ્વારા સ્થળ ઉપર પહોંચી ડીડીટી પાવડરના છંટકાવ સાથે મલેરિયા ઓઇલનો છંટકાવ કરવામાં આવ્યો હતો અને સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આગામી દિવસમાં રોગચાળો ફાટી ના નીકળે તે દિશામાં પ્રયત્ન કરવામાં આવ્યા હતા. આ બાબતે માહિતી આપતા વિપક્ષના સભ્ય રફીકભાઈ જગડિયાવાલાએ જણાવ્યું હતું કે આ વિસ્તાર પહેલા કંકુ તલાવડી વિસ્તાર તરીકે ઓળખીતો હતો, જેને લઈને અહીંયા પાણી ભરાવવાની સમસ્યા સર્જાતી હતી. જો કે વર્ષોથી અહીંયા પાણી ભરાવવાની જે સમસ્યા હતી તેના કાયમી નિકાલ માટે ₹27,00,000 વિપક્ષમાં રહી પાસ કરાવવામાં આવ્યા હતા અને ગટર ડ્રેનેજ મંજૂર કરાવવામાં આવી છે, જેને લઈને આગામી દિવસમાં પાણીની સમસ્યામાં મહદ અંશે રાહત થશે. ₹27,00,000ની ગ્રાન્ટ મંજૂર કરાવી છે, જે હજુ ટેકનિકલ પ્રોબ્લેમના કારણે તેમાં વિલંબ થઈ રહ્યો છે. આગામી દિવસમાં તે સમસ્યાનું નિરાકરણ આવશે. તો આ મુદ્દે અહીં સ્થાનિક ભાજપના પાલિકા સભ્ય લલિતાબેનના પતિ અને અગ્રણી ભવાનીસિંહે જણાવ્યું હતું કે આ માટે વધુ ₹20,00,000ની ગ્રાન્ટ પણ મંજૂર થઈ છે અને દિવાળી સુધીમાં આ માટેની કામગીરી શરૂ કરી દેવામાં આવશે. સરગમ કોમ્પ્લેક્સથી લઈને આદર્શનગર સુધીની પાણીની નિકાલ માટેની યોજના તૈયાર કરવામાં આવશે, જેથી આગામી દિવસમાં અહીંયા પાણીની ભરાવવાની સમસ્યાથી મહદ અંશે સ્થાનિકોને રાહત મળશે. તો વિપક્ષના સભ્યએ રોડ રસ્તા સહિત અહીંયા કેટલાક કામો કર્યા હોવાનો દાવો કર્યો હતો. આમ અંકલેશ્વર નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ સંજયનગર વિસ્તારમાં સફાઈની કામગીરી શરૂ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વરના હાંસોટ રોડ ઉપર આવેલ અનેકો સોસાયટીઓમાં આજે પણ પાણી ભરાવવાની સમસ્યા છે, ત્યારે તે દિશામાં પણ પાલિકા હવે આગામી દિવસમાં આગળ વધે અને ત્યાંના સ્થાનિક નગર સેવકો પણ તે દિશામાં આગળ વધે તે અત્યંત જરૂરી છે. ભાઈ, આ સંજયનગર જ્યાંથી બન્યું છે ને ત્યારની આ સમસ્યા છે, એના પહેલાંની છે. કેમ કે ત્યાં પહેલે તલાવડી હતી, કંકોર તલાવડી જેને કહેતા હતા. જો કદાચ આપ ગામના રહીશો ને જાણતા હોય તો કંકોર તલાવડી હતી અને આખા આ સાઈડનું બધું ગામનું પાણી ત્યાં ભેગું થાય છે અને એ પ્રશ્નના નિરાકરણ માટે મેં ખૂબ રજૂઆત કરી અને ₹27,00,000 મંજૂર કરાવીને રાખ્યા છે. હવે ટેકનિકલ સેન્કશન આવી ગઈ, પણ એ પાણીને જો આ બાજુ કાળિયા તાલુકા પંચાયતના ક્વાર્ટર તરફથી એનો લેવલનો પ્રોબ્લેમ આવે છે એવું અધિકારીઓનું કહેવું છે. જો લેવલ મેન્ટેન ના થતું હોય તો ₹27,00,000 આપણા એળે જાય, સરકારના એટલે કે પ્રજાના. હવે આજે જ મારે ભવાનીસિંહભાઈની સાથે વાત થઈ, આ અમારા વોર્ડ નંબર 4ના સભ્ય છે, એમના પત્ની સભ્ય છે અને ભવાનીસિંહભાઈ બધું કરે છે. અને એ કાલે સંજયનગરમાં મારા છોકરાએ જઈને લોકોની સાથે જાત મુલાકાત કરી, એ બી આખી દુનિયા જાણે છે. ત્યાર પછી ભવાનીસિંહભાઈને એ લોકો આવ્યા અને આજે મારી સાથે વાત થઈ. ભવાનીસિંહભાઈએ મને કીધું કે તમે 10 વર્ષ સુધી શું કર્યું. મેં કીધું ભાઈ મેં શું કર્યું તે મને ના પૂછ, એક વિપક્ષમાં રહી અને ₹27,00,000ની આટલી મોટી ગ્રાન્ટ લાવી એ બહુ મોટી વાત છે અને તે પણ સંજયનગર માટે, કે હવે સરકારની નજર આ જમીનો પર છે અને આ જમીનો થકી સરકાર કોઈ પણ દિવસે લેન્ડ ગેધરિંગનો કાયદો લાવી અને બધું કબજે પણ લઈ શકે. તે છતાં પણ આપણે આ લોકોની તરફ જોયું, ગરીબોની તરફ, કે ભાઈ આની અંદર એકચ્યુઅલ ગરીબો સોસાયટી. કેટલાક સંજયનગરમાં એવા બાંધકામ છે કે જે બાંધકામ બાંધીને 15-20 હજાર રૂપિયા અંદર ખોલીઓ પાડીને ભાડા લે, તે છતાં પણ આપણે એ બધાને જવા દીધું અને ₹27,00,000 રૂપિયા અમે મંજૂર કરાવ્યા. હવે હમણાં ટેકનિકલ સેન્કશન સુધી તો હું લાવ્યો, હવે જો આગળ શું થાય છે કે ભાઈ આ ગરીબોના પ્રશ્નનું નિરાકરણ થાય છે કે નહીં, અને આ પ્રશ્ન માટે હું છેલ્લી ઘડી સુધી લડીશ. કેમ કે કામ હું લાવેલો છું અને હજુ પણ મેં સંજયનગરને એના રસ્તાને બધું મેં મૂકેલું છે. સંજયનગરની અંદર દરેક સહુલિયતો મારા આવ્યા પછી જ બધી એસ્ટાબ્લિશ થઈ. એના પછી દુનિયાભરના સભ્યો હતા પણ કોઈનાથી કશું કામ નહોતું થયું, પણ સંજયનગરની અંદર જે પણ કંઈ કામગીરી કરી હોય, પોઝિટિવ કામગીરી મેં કરી છે. ગઈકાલે સંજયનગરમાં જે પાણી ભરાયેલા તેનું મુખ્ય કારણ શું છે અને એની સમસ્યા કેવી રીતે ઊભી થઈ છે? એનો એક જ કારણ છે કે આપણે
एक तो एरियो एकदम नीचा विस्तार में आवेलो छे, अंकलेश्वरनी ठेरो बाजू थी जे पाणी आवे संजय नगर में भराय छे, बीजू के एना जावा माटे कोई रस्तो नथी। अत्यारे एक ज रस्तो छे साई मिलन वालो, आमां नाना नाना भूंगला छे ने जेवी रीते कचरू आवी जाय ने वच्चे एटले पाणी बंद थई जाय। એ લોકો અમે કાલે રાતના 11 વાગે જઈને બધું સાફ કરાવ્યું, ત્યારે સવાર સુધી પાણી સાફ થઈ ગયેલું છે અને કચરું પણ હમણાં સફાઈ બધી બંધ કરી દીધી। એના આયોજન માટે 27 લાખ રૂપિયો 4 વર્ષથી પાસ થયેલો હતો, એનું કામ હમણાં આ મસ્જિદ છે આપણી અહીંથી લગાવીને સાઈ મિલન સુધીની ગટર લાઈન જે પાકી બનાવવાની છે એનાથી પણ ન થાય અમને ધ્યાન છે, કેમ કે પેલી બાજુથી પણ પાણી બહુ આવે છે। એના માટે સરગમ હોસ્પિટલની બાજુમાં થઈ અને અક્ષર બંગલોની પાછળ સાઈડમાં દેવ સર્વિસ સ્ટેશનની બાજુમાં માટે 20 લાખ રૂપિયા બીજો અમે લોકો પાસ કરાવી દીધો છે, એટલે દિવાળી પછી એ બધું કામ ચાલુ થઈ જશે, એટલે 80% આપણું કામ પાણીનું મટી જવાનું, પછી ભરાવવાની શક્યતા બહુ ઓછી છે। જે નોર્મલ પાણી છે એ તો ભરાવવાવાળું છે, કેમ કે નીચો વિસ્તાર છે, બાકી 80% આપણું કામ આ થઈ જશે। અંકલેશ્વરમાં ભારે વરસાદને કારણે જે જે વિસ્તારમાં પાણી ભરાઈ ગયેલા હતા ને એ પાણી આજે ઉતર્યા બાદ નગરપાલિકા દ્વારા તબક્કાવાર રીતે માન્ય પ્રમુખશ્રી વિનયભાઈ, કારોબારી ચેરમેન શ્રી સંદીપભાઈ અને ચીફ ઓફિસર શ્રી કેશવલાલ કલોડિયા સાહેબ અને હેલ્થ એન્ડ સેનિટેશન કમિટીના ચેરમેન વિશાલભાઈના માર્ગદર્શન હેઠળ જે જે વિસ્તારમાં પાણી ઉતર્યા છે તો ત્યાં નગરપાલિકાની ટીમ દ્વારા પાવડર છંટકાવની કામગીરી અધારવામાં આવેલ છે અને સાથે મેલેરિયા ઓઇલનો જે છંટકાવ પણ કરવામાં આવે ચાલુ કરેલ છે। એટલે દરેક નાગરિકોને પણ નમ્ર અપીલ છે કે નગરપાલિકાના કર્મચારીઓ જે જે એરિયામાં કામગીરી કરવા માટે આવે છે તો એમાં સહકાર આપવા નમ્ર વિનંતી છે। ભરૂચના મોહમ્મદપુરા ખાતે આવેલ એપીએમસી ફરી એકવાર તેના વહીવટને લઈ વિવાદમાં આવી છે। એપીએમસી ચેરમેન વિનાની થઈ ગઈ હોવાના ગંભીર આક્ષેપ કરવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ પૂર્વ ચેરમેન આ આક્ષેપોને પાયા વિહોણા ગણાવી રહ્યા છે। ભરૂચની મોહમ્મદપુરાની એપીએમસી ચેરમેન વિનાની થઈ ગઈ હોવાના ગંભીર આક્ષેપ થઈ રહ્યા છે। એપીએમસીના ચેરમેન પદની ટર્મ પૂર્ણ થયા બાદ પણ ચૂંટણી માટે મુહૂર્ત ન નીકળતા આક્ષેપોની વરસાદ થઈ રહી છે। ટર્મ પૂર્ણ થયાને 30 દિવસ છતાં ચૂંટણી માટે તારીખો સામે નથી આવી રહી। ભરૂચ જિલ્લાના મોહમ્મદપુરા એપીએમસી અને વડોદરાની એપીએમસી મુદ્દે સતત વિવાદ રહ્યા બાદ હવે એપીએમસીના ચેરમેન પદના કામ પૂર્ણ થયા બાદ પણ નવી ચૂંટણી માટેના મુહૂર્ત ન નીકળતા હોવાના આક્ષેપ સાથે તંત્ર ઉપર ચૂંટણી માટે ઉત્સુક અરવિંદસિંહ રાણાએ આક્ષેપ કરવા સાથે વહેલી તકે ચૂંટણી કરવાની માંગ ઉઠાવી છે। જો કે અરવિંદસિંહ રાણાના તમામ આક્ષેપોને ચેરમેન અરુણસિંહ રાણાએ ફગાવ્યા હતા। કોરોનાની મહામારીમાં સરકારની ગાઈડલાઈનનું પાલન ન થતું હોવાના આક્ષેપ સાથે મોહમ્મદપુરા એપીએમસીનું વડોદરા એપીએમસી ખાતે સ્થળાંતર કરવામાં આવતા 3 મહિના સુધી મોહમ્મદપુરા એપીએમસી સદંતર બંધ રહી હતી, જેના કારણે વેપારીઓને ભારે હાલાકી ભોગવવી પડી હતી અને અંતે મોહમ્મદપુરા એપીએમસી શરૂ કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવતા મોહમ્મદપુરા એપીએમસી વેપારીઓ માટે ખુલ્લી મુકાઈ હતી, જેને પગલે આગામી દિવસોમાં યોજાનાર એપીએમસીની ચૂંટણીમાં અરવિંદસિંહ રાણાને ચેરમેન માટે ઉમેદવારી કરવા વેપારીઓએ આહવાન કર્યું હતું। કેટીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ચેરમેન પદની ટર્મ પૂર્ણ થયાના 30 દિવસ થવા છતાં પણ નવી ચૂંટણી માટે તંત્ર પાસે મુહૂર્ત ના નીકળતું હોવાના આક્ષેપ સાથે અનેક પ્રકારના એપીએમસી ની ચૂંટણી ન યોજાતી હોવાના આક્ષેપ થયા છે। અરવિંદસિંહ રાણાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ચેરમેન પદની કામ પૂર્ણ થયા તે પહેલા નવી ચૂંટણી કરવાની હોય છે, પરંતુ રજિસ્ટ્રાર એનકેન પ્રકારે ચૂંટણી કરવામાં વિલંબ કરી રહ્યું છે, જેના કારણે એપીએમસીના વેપારીઓને પડતી હાલાકીનો પ્રશ્ન હલ થતો નથી અને મોહમ્મદપુરા એપીએમસી છેલ્લા 30 દિવસથી ચેરમેન વિનાની હોવાના આક્ષેપ કર્યા હતા। વધુમાં તેઓ ઉમેર્યું હતું કે છેલ્લા 2 ટર્મથી એપીએમસીમાં એક જ ચેરમેન રિપીટ થયા છે, ત્યારે હવે આગામી ચૂંટણી ચેરમેન રિપીટ નહીં થાય અને નવા ચેરમેન એપીએમસીને મળશે તેવી ઈચ્છા પણ તેમણે વ્યક્ત કરી હતી। તો સાથે જ એપીએમસીમાં કચરાની ઢગલા, ગંદકી, રોડ રસ્તા, પાણીની ટાંકી, પીવાના પાણીની સમસ્યા, લાઇટ જેવા મુદ્દાઓ પર તેઓએ આક્ષેપ પ્રતિ આક્ષેપ કર્યા હતા। તો બીજી તરફ અરવિંદસિંહ રાણાના તમામ આક્ષેપોને એપીએમસી ચેરમેન અરુણસિંહ રાણાએ વખોડી કાઢ્યા હતા અને એપીએમસીના ચેરમેન પદની 2.5 વર્ષની તમ પૂર્ણ થઈ છે અને તેના નીતિ નિયમો મુજબ આગામી દિવસોમાં ચૂંટણી યોજાશે અને બોર્ડ ઓફ ડિરેક્ટર બનાવવાના છે, તેમ પણ અરુણસિંહ રાણાએ જણાવ્યું હતું। એપીએમસીમાં ખોટા વિવાદો ઊભા થતો હોય તેવો પણ આક્ષેપ તેઓએ કર્યા હતા। આમ એપીએમસીનો વિવાદ ફરી એકવાર વિકર્યો છે। એપીએમસી ભરૂચ ચેરમેન વગરની એપીએમસી નથી, ખોટા આક્ષેપ કરવામાં આવેલા છે। 2.5 વર્ષ પૂરા થયા છે,
નવી ટર્મના 2.5 વર્ષ માટેની ચેરમેનની ચૂંટણી આવનાર દિવસમાં જે તે અધિકારી દ્વારા ચૂંટણીનું આયોજન પણ થવાનું છે એટલે ચેરમેન વિનાની એપીએમસી નથી અને અમારું બોર્ડ ઓફ ડિરેક્ટર અમે ચેરમેન બનાવવાના છે એ પણ નક્કી છે એમાં કોઈ શંકા કે કુસુંકાનું કારણ નથી એપીએમસી સુંદર ચાલે છે એપીએમસી સુંદર ચાલવાની છે એમાં કોઈ લકીર પણ કોઈ સવાલ આવતો નથી અને ચૂંટણીને નિત્યક્રમ પ્રમાણે ચાલી રહેલી છે પ્રોસેસમાં છે હું અરવિંદ સિરાણા અધ્યક્ષ રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘ આજની તારીખે ભરૂચ જિલ્લામાં મમ્મદપુરામાં આવેલી એપીએમસીમાં છેલ્લા 1 મહિનાથી ચેરમેનની મુદત પૂરી થવા છતાં પણ હજુ ચેરમેનનું ઇલેક્શન થયું નથી એટલે હમણાં એપીએમસીનો કોઈ ચેરમેન નથી આ એપીએમસીમાં ખરેખર તો રજિસ્ટ્રાર જિલ્લા રજિસ્ટ્રારે ચેરમેનની મુદત પૂરી થતાં પહેલાં એનું ઇલેક્શન કરવાનું હોય છે અને અત્યારે 1 મહિનો થવા છતાં પણ આનું ઇલેક્શન થયું નથી તો શું રજિસ્ટ્રાર રાજકીય હિસાબે કામ કરી રહેલા છે અત્યારે ત્યાં આગળ ખરેખર તો વહીવટદારની નિમણૂક કરવાની હોય છે પણ ત્યાં વહીવટદારની પણ નિમણૂક કરેલી નથી ને 2 વર્ષ પહેલાં એક ડિરેક્ટર પણ ત્યાંના એક્સપાયર થઈ ગયેલા છે અને એ ડિરેક્ટરની પણ હજુ ઇલેક્શન થયું નથી એટલે આ બધા કારણોને લઈને એપીએમસી હેનકેન પ્રકારે વિવાદમાં આવી રહેલી છે અત્યારે એપીએમસીની હાલત જુઓ તો બિલકુલ ખરાબ થઈ ગઈ છે એપીએમસીમાં કચરાના ઢગલા વાગેલા છે આના માટે નગરપાલિકા પણ મહદ અંશે જવાબદાર છે કેમ કે નગરપાલિકાને પણ દર વર્ષે એપીએમસી 40 લાખનો વેરો ભળે છે બીજી એક વાત કે આ જે ખરેખર કચરો એપીએમસીએ પણ ઉપરવાનો હોય છે પણ શું ખબર સેક્રેટરી પણ ચેરમેનના દબાણમાં હોય એવું લાગી રહેલું છે અત્યારે ચેરમેન નથી છતાં પણ વહીવટદારની નિમણૂક નહીં કરી અને આ એપીએમસીને ન ઢણિયાટી બનાવી દીધી છે આમોદ આમ આદમી પાર્ટીના કાર્યકર્તા દ્વારા રોડ રસ્તાની સર્જાયેલી દયનીય પરિસ્થિતિને પગલે રોડ ઉપર ઊભા રહીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું એકલા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાએ હાથમાં બેનરો લઈને વિરોધ નોંધાવ્યો હતો 500 રૂપિયા બીક જાઓગે તો એસઆઈ રોડ પાઓગે તેવા બેનરો સાથે કોંગ્રેસ અને ભાજપને આડે હાથે લીધી હતી ભરૂચમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી વચ્ચે હવે આમોદ સહિતના અનેકો શહેર તાલુકાના માર્ગોનું ધોવાણ થયું છે દર વર્ષે ચોમાસામાં માર્ગોના ધોવાણની સમસ્યા તો રહેતી જ હોય છે વરસાદ પડતાની સાથે જ માર્ગો ઉપર મસ્ત મોટા ખાડાઓ પડી જતા હોય છે વિરોધ પ્રદર્શન અને લોકોમાં ઉઠી ફરિયાદો બાદ તંત્ર દ્વારા કામગીરી દેખાડવા માટે રોડ ઉપર મેન્ટલો પથારવામાં આવતા હોય છે તેવામાં હવે ચૂંટણી પણ નજીક આવી રહી છે અને રાજકારણ પણ ગરમાઈ રહ્યું છે આમોદમાં ભરૂચથી આમોદ તેમજ આમોદથી જંબુસરને જોડતા માર્ગોની હાલતની પણ દશા કંઈક આવી થઈ છે મસ્ત મોટા પડી ગયેલા ખાડાઓ વચ્ચે વાહન ચાલકો પણ ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે તેવામાં પણ હવે ચૂંટણીના પ્રચાર પ્રસારમાં લાગી ગયેલી તમામ પાર્ટીઓ એકબીજા ઉપર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરવામાં એક પણ મોકો નથી મૂકી રહી તેવામાં આમોદમાં મસ્ત મોટા પડી ગયેલા ખાડાઓ વચ્ચે આજરોજ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાએ વિરોધ પ્રદર્શન કર્યું હતું એકલા કાર્યકર્તાએ રોડના વચ્ચોવચ્ચ વિરોધ કરતા બેનરો લગાવી વિરોધ કરતા બેનરને હાથમાં લઈ અને વિરોધ પ્રદર્શન કર્યું હતું કોંગ્રેસ ભાજપ ઉપર બંને ઉપર ગંભીર આક્ષેપો કરી રોડના કામમાં ભારે ગોબાચારી કરવામાં આવી હોવાના આક્ષેપ કર્યા હતા 13 કરોડના ખર્ચે રોડનું નિર્માણ થયું હતું તેમાં ટૂંકા સમયમાં પડી ગયેલા ખાડાને લઈને વ્યાપક ભ્રષ્ટાચારની ચર્ચા સાથે તેઓએ આક્ષેપ કર્યા હતા અને સાથે જ ભાજપ અને કોંગ્રેસને આડે હાથે લીધી હતી તો સાથે જ આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપના અગ્રણીઓ કે પ્રતિનિધિઓ જ્યારે લોકો પાસે વોટ માંગવા માટે પહોંચશે ત્યારે લોકો તેમનો વિરોધ કરશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું આમ આદમી પાર્ટીના કાર્યકર્તાએ ભાજપ અને કોંગ્રેસ વિરુદ્ધ નારાઓ લગાવ્યા હતા રસ્તો એકદમ બિલકુલ બેકાર રસ્તો છે કાયમ માટે આ ખાડા છે એક વર્ષ નથી કાયમ માટે વરસાદ થયો આવા ખાડા થઈ જાય આ કાયમ માટે નો પ્રોબ્લેમ છે કાયમ માટે નો પ્રોબ્લેમ છે દર ચોમાસા નો આ પ્રોબ્લેમ છે આ લોકો બનાવે છે પણ કઈ રીતના બનાવે છે એક કઈ ખબર નથી ત્યાં ઊંડા ઊંડા ખાડા પડશે દર ચોમાસે 4 મહિના અમારે આ જ ચકલી વેઠવી પડે છે અહીંયા આગળ કોન્ટ્રાક્ટર ને તમે શું કહેવા માંગો છો કોન્ટ્રાક્ટર ઉપર કાયદેસર ની કાર્યવાહી કરવી જોઈએ તમારે કહાં સે આતે હો હું આ અંગ્રેજ વચ્ચે આતો ये रोड कैसा लगता है आपको रोड कैसा गिरत चलने का ये पता ही नहीं चलता सर पूरा रोड है झुका हुआ है झटका करे हम लोग
अपने ड्राइवर को परेशानी है, पूरा परेशानी है सर। दोस्तों मारू नाम साजिद रेहान छे अने हूँ आम आदमी पार्टी नो एक पाया नो कार्यकर्ता छू अने हूँ एकलो छू पण आखी आमोद अने जंबूसर अने भरूच जिल्लानी तमाम जनतानी पीड़ा ने लईने हूँ तमारा वच्चे आव्यो छू। आमोद थी लईने भरूच सुधी अने जंबूसर सुधी रस्ताओनी हालत एटली खराब अने एटली खराब परिस्थितिमां छे के कोई पण कोई भी गाड़ी लईने जाय एटले एनी कमर तूटवानी गेरंटी छे। आ भाजप सरकार आ 13 करोड़ रूपयाना खर्चे गया वर्षे ज आ रस्तो बनावामां आवेलो छे પણ ના ભાજપ સરકારનું તમે અહીંયા ભ્રષ્ટાચાર જોઈ શકો છો અને આપણા ધારાસભ્ય કોંગ્રેસના ધારાસભ્ય સંજયસિંહ સોલંકીને પણ આ ચેતવણી છે કે આ વખતે તમારે અગર વોટ લેવા આવવું હશે તો આ રસ્તાઓ સુધારવા પડશે અને તમે વોટ લેવા જાઓ તો ખરા, દરેક દરેક ખૂણે તમારો વિરોધ છે, એ કોંગ્રેસ હોય કે ભાજપ। अबकी बार एक मौको आपने पची जो ते गुजरात ने पची जो ते आ रस्ताओ ने तो दोस्तों समझी जजो समझी जजो आ वक्त एक मौको आपने जरूर आपजो, एटलीस्ट सारा रस्ताओ माटे पण एक तमे जरूर मौको आपने आपजो। आ मारो विरोध चालू रहेशे अने चालतुं ज रहेशे। भरूच शहर अने तालुकानी बैठकों माटेनी पेटा चूंटणी पूर्व हवे पक्ष पलटानी कामगीरी फरी एकवार शुरू थई गई छे। भरूचना निकोरा अने नांद गाममां भाजपथी नाराज थयेल 50 જેટલા કાર્યકર્તાઓ આજે કોંગ્રેસમાં જોડાયા હતા। भरूच तालुका अने शहरनी पेटा चूंटणी पूर्व पक्ष पलटानो दौर फरी एकवार शुरू थई गयो छे। चूंटणी आवतानी साथे ज पक्ष पलटानी पद्धति अपनावामां आवती होय छे, त्यारे भाजपमांथी नाराज थईने आजे 50 करता वधु कार्यकर्ताओ कोंग्रेसमां जोडाया हता। भरूच तालुका अने शहरनी पेटा चूंटणी पूर्व भाजपना नाद अने निकोरा विस्तारना भाजपना मुख्य कार्यकर्ताओ આજે તેમના સમર્થકો સાથે ભરૂચ શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા હતા। ભરૂચ તાલુકા અને શહેરની પેટા ચૂંટણી પૂર્વ કાર્યકર્તાઓ અને અત્યાર સુધી પક્ષની વિચારધારા સાથે જોડાયેલા અગ્રણીઓ તેમની ઈચ્છા પ્રમાણે ન થતી કામગીરી અથવા અન્ય કારણસર એક પક્ષથી બીજા પક્ષમાં દેડકાની જેમ ઝંપલાવી રહ્યા છે। ભરૂચ શહેર અને તાલુકાની સીટો માટે પેટા ચૂંટણી યોજાનાર છે, ત્યારે આજે નાદ ગામના સરપંચ તથા નિકોરા સીટ પરથી પ્રફુલભાઈ લીંબાચિયા કે જેઓ બક્ષી પંચ મોરચાના તાલુકામાં મુખ્ય પદ ઉપર પણ રહી ચૂક્યા છે, તેમની સાથે જ રાજેશભાઈ વસાવા, હરેશભાઈ વસાવા, શૈલેષભાઈ સાથે અનેકો ભાજપથી નારાજ થયેલ કાર્યકર્તાઓ આજે એક કે અન્ય કારણસર ભાજપને અલવિદા કહી કોંગ્રેસમાં જોડાયા હતા। ભરૂચ શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાયેલ કાર્યક્રમમાં પક્ષમાં જોડાનાર કાર્યકર્તાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા, સાથે જ તેમને કોંગ્રેસનો ખેસ પહેરાવવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ દરમિયાન ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિની કાર્યાલય ખાતે યોજાયેલ કાર્યક્રમમાં પરિમલસિંહ રાણા, વિક્કી સોગી, સંદીપ માંગરોલા, હેમેન્દ્ર કોઠીવાલા, સલીમ અમદાવાદી, શમશાદ અલી સૈયદ સહિત કોંગી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચ તાલુકાની અને ભરૂચ શહેરની પેટાચૂંટણી દરમિયાન ભારતીય જનતા પાર્ટીમાંથી છેડો ફાડીને મહત્ત્વના લોકો આજે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષની વિચારધારા સાથે આજે કોંગ્રેસમાં પ્રવેશ કર્યો છે, ત્યારે એમને હું હાર્દિક શુભેચ્છા પણ પાઠવું છું અને અભિનંદન પણ પાઠવું છું। નિકોડા પેટા ચૂંટણી દરમિયાન ભારતીય જનતા પાર્ટી જે રીતે વિસ્તારની અંદર મહત્ત્વના જે એમના આગેવાનો હતા, કાર્યકર્તાઓ હતા, એની સાથે જે રીતે વર્તન કરી રહેલી સરકાર હતી, એ કઠું જે રીતે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, ભરૂચ જિલ્લાના હોદ્દેદારો છે એમની પર આજે ભરોસો રહ્યો નથી, ભારતીય જનતા પાર્ટી ઉપર ભરોસો રહ્યો નથી, ત્યારે નાંડ ગામના સરપંચ તેમજ નિકોડા સીટ ઉપરથી પ્રફુલભાઈ લીંબચિયા, જેઓ બક્ષીપંચ મોરચાના પણ તાલુકાના મુખ્ય પદ ઉપર રહેલા છે, નરેન્દ્ર મોદી વિચાર મંચની અંદર પણ એમણે કામ કરેલું છે, તે જ રીતે ભરૂચ શહેરના પણ અનેક લોકો રાજેશભાઈ વસાવા, હરેશભાઈ વસાવા, શૈલેષભાઈ એમ કરીને નાનગામના સરપંચ સહિત આજે
50 લોકો આજે કોંગ્રેસ પક્ષમાં જોડાયા છે. સતત વરસી રહેલા વરસાદ વચ્ચે હાંસોટમાં પણ ખેડૂતોના ઉભા પાકને નુકસાન થઈ રહ્યું છે. હાંસોટના મોટા ભાગના ગામોમાં સતત વરસી રહેલા વરસાદ વચ્ચે ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાતા ખેતરો બેટમાં ફેરવાયા છે. ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકસાન થતા હવે રાજ્ય સરકાર દ્વારા આગામી દિવસમાં સહાય આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. भरूच जिल्लामां ऑगस्ट महीना सुधी मेघराजानी नहीवट एंट्री वच्चे आगामी दिवसमां दुकाळ जेवी परिस्थितिनुं निर्माण थशे तेवा एंधाण खेडूतोए वर्तव्या हता अने मेघराजानी राह जोईने बेठा हता. जो के आतुरताथी मेघराजानी राह जोईने बेठेला खेडूतोने सप्टेम्बर महीनामां मेघराजानी एंट्रीथी खेडूतोनो पाक सारो थवा माटे नवी आशानी किरणो खीली हती. सप्टेम्बर महीनाना शरूआतना दौरमां मेघराजानी एंट्री जोवा मळी हती, जेने लईने खेडूतोना पाकने नवुं जीवनदान મળ્યું હતું. જો કે સપ્ટેમ્બર મહિનાના અંતિમ ચરણમાં ધોધમાર વરસેલા વરસાદ અને વાવાઝોડાની અસરને પગલે ભારેથી અતિ ભારે વરસાદ વરસતા ખેડૂતોના પાકને હવે નુકસાન થવાની શરૂઆત થઈ ગઈ છે. ભરૂચ શહેર જિલ્લામાં છેલ્લા 48 કલાકથી વરસી રહેલા ધોધમાર વરસાદને પગલે ખેડૂતોના ઉભા પાકને નુકસાન થઈ રહ્યું છે. તેવામાં હાંસોટ તાલુકામાં 2 દિવસમાં વરસેલા 8 ઇંચ કરતા વધુ વરસાદને પગલે ખેડૂતોના ખેતર બેટમાં ફેરવાઈ ગયા છે અને ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકસાનને બદલે હવે ખેડૂતો સરકાર પાસે સહાયની આશા સેવી રહ્યા છે. છેલ્લા 48 કલાકમાં હાંસોટ તાલુકામાં 8 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. તાલુકાના મોટા ભાગના ગામો જેવા કે કતપોર, વમલેશ્વર, કંટિયાચાળ, વાંસનોલી, વડોદરા વગેરે ગામના ખેતરોમાં પાણી ઘૂસી ગયા છે. વરસાદી પાણી ખેતરોમાં ઘૂસી જતા ખેતરો બેટમાં ફેરવાયા છે. તેથી તાલુકામાં શેરડીના પાકને બાદ કરતા કપાસ, શાકભાજી અને ડાંગર વગેરેના પાકોને વ્યાપક નુકસાન થવા પામ્યું છે. તેથી કુદરતની સામે જગતનો તાત કહેવાતા ખેડૂતો લાચાર બન્યા છે. પહેલા ખેડૂતો મેઘરાજાની રાહ જોઈને બેઠા હતા, જો કે હવે મેઘરાજાની મુશળધાર એન્ટ્રી વચ્ચે હવે મેઘરાજા ખમૈયો કરે તેવી પ્રાર્થના કરી રહ્યા છે. આમ છેલ્લા 48 કલાકથી વરસી રહેલા વરસાદ વચ્ચે ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન થયું છે. ખેડૂતોના પાકને થયેલ નુકસાન અને તરાજી જેવી સર્જાયેલી પરિસ્થિતિને પગલે હવે ખેડૂતો સરકાર પાસે સહાયની આશા સેવી રહ્યા છે. આગામી દિવસમાં જનપ્રતિનિધિઓ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાં રજૂઆત કરી સહાય અપાવે તેવી આશા ખેડૂતો સેવી રહ્યા છે. જોઈ શકો છો કે આ 2 દિવસ જે વરસાદ ભરપૂર પડ્યો છે તે ખેતરોમાં પાણી પાણી થઈ ગયેલા છે. અમારા આ વિસ્તારમાં ભલે કોઈ દિવસ વરસાદ પડે પણ ચાલતા ચલાય એવું સ્થિતિ તરત થઈ જાય. તેના બદલે આ વખત એટલો બધો વરસાદ પડેલો છે કે ખેતરમાં જવું પણ મુશ્કેલ છે. ઘૂંટર ઘૂંટર સુધીના પાણી છે અને આના જેવો વરસાદ લગભગ હાંસોટ તાલુકામાં બીજા કોઈ ગામોમાં પડ્યો નહીં હોય એવો હાંસોટથી કંટેજા સુધીમાં પડેલો છે. જે કંઈ નુકસાન થાય તે સરકારને વિનંતી છે કે એને વળતર ચૂકવે સારી રીતે, જગ્યા પર આવીને સ્થળ પર તપાસ કરીને વળતર ચૂકવવા માંગ છે અમારી. કરી લેવું ને તે પછી જો અમને ખોટા સાબિત થાય તો અમને વળતર નહીં ચૂકવવા. ભરૂચના જાડેશ્વર તવરા રોડ ઉપર આવેલ બિલ્ડરો દ્વારા ગેરકાયદેસર બાંધકામ ઊભું કરી દેવામાં આવતું હોવાની ચર્ચાઓ શરૂ થઈ છે. મલ્હાર ગ્રુપ દ્વારા આખે આખું કોમ્પ્લેક્સ પરવાનગી વિના ઊભું કરવામાં આવ્યું હોવાની ચર્ચા વચ્ચે બોડા વિભાગની કામગીરી સામે પણ પ્રશ્ન ઊભા થઈ રહ્યા છે. બોડામાં પણ વ્યાપક ભ્રષ્ટાચાર ચાલતો હોવાની ચર્ચાઓ વચ્ચે હવે આગામી દિવસમાં આ દિશામાં તપાસ થાય તેવી માંગ ઉઠી રહી છે. ભરૂચના તવરા રોડ ઉપર આવેલ મલ્હાર ગ્રુપ બિલ્ડર દ્વારા પરવાનગી વિના કોમ્પ્લેક્સ ઊભું કરી દેવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. બોડા તંત્રમાં ચાલતા વ્યાપક ભ્રષ્ટાચારનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે. મલ્હાર બિલ્ડર હિતેશના ભરૂચ સ્થિત તમામ બાંધકામો ગેરકાયદેસર હોવાનું તેમજ તંત્ર તેમને છાવરતું હોવાની લોકોમાં ચર્ચા શરૂ થઈ છે. ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળ બોડામાં ચાલતા વ્યાપક ભ્રષ્ટાચારને પગલે જાડેશ્વર તવરા રોડ ઉપર બેફામ ગેરકાયદેસર બાંધકામો બિલાડીની ટોપની માફક ફાટી નીકળ્યા છે. સુરતના મલ્હાર ગ્રુપ બિલ્ડર દ્વારા રાતોરાત કોઈ પણ જાતની પરવાનગી વિના તંત્રની આંખોની સામે જ આખે આખું કોમ્પ્લેક્સ ઊભું કરી દેવામાં આવ્યું હતું તેવી ચર્ચાઓ શરૂ થઈ છે. ભરૂચના શ્રવણ ચોકડી સ્થિત મલ્હાર ગ્રીન સિટીમાં કોમન પ્લોટમાં 19 બિન અધિકૃત મકાનો ઊભા કરી ગેરકાયદેસર મકાનોને કાયદેસર બતાવી રાષ્ટ્રીય યુક્ત બેંકો અને ગ્રાહકોને આડા પાટે ચડાવી કરોડો રૂપિયાનો ફુલેકુ ફેરવનાર મલ્હાર બિલ્ડર દ્વારા ભરૂચ અંકલેશ્વર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના
ગામિત નામક અધિકારીના આશીર્વાદથી ગેરકાયદેસર બાંધકામનો વેપલો કરી રહ્યા હોવાની પણ ચર્ચા છે. વોડાના અધિકારીઓ અને કર્મચારીઓને ખિસ્સામાં રાખીને ફરતા હોવાના રૂવાબ છાંટતા મલ્હાર બિલ્ડર દ્વારા હાલ તવરા રોડ ઉપર સરકારી બાબુઓની છત્રછાયા હેઠળ વોડાની કોઈપણ જાતની પરવાનગી વિના કોમ્પ્લેક્સ ઊભું કરી દીધું હતું. માત્ર ઉલ્લેખનીય છે કે સામાન્ય પ્રજાના ઓટલા અને પગથિયા સુધા બુલડોઝર લઈને તોડવા પહોંચી જતા વોડાના અધિકારીઓ અને કર્મચારીઓ શું મરહાલ બિલ્ડરના આ બિનઅધિકૃત બાંધકામને તોડવા જશે ખરા કે કુલડીમાં ગોળ ભાંગી નાખશે તે જોવું રહ્યું. બોડામાં ચાલતી વ્યાપક ગોબાચારી સંદર્ભની જાગૃત જનો દ્વારા રાજ્યના મુખ્યમંત્રી અને વડાપ્રધાન સુધી આ અંગે ફરિયાદ કરવામાં આવનાર છે તેવી પણ ચર્ચા છે. નેત્રમના ચાસવા ડેરીની 60મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. ભરૂચ જિલ્લાના આદિવાસી વિસ્તારમાં આવેલ નેત્રંગ વાલિયા તાલુકામાં વસવાટ કરતા પ્રજાની જીવાદોરી સમાન ચાસવાડ દૂધ મંડળની 60મી વાર્ષિક સાધારણ સભા દોલતપુરા ગામના મનહરભાઈ રામાભાઈ પટેલના અધ્યક્ષસ્થાને આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વર્ષ 2020-21ના વ્યવસ્થાપક સમિતિએ રજૂ કરેલ હિસાબો મંજૂર કરીને નફાની ફાળવણી સંસ્થાના હિત માટેના અગત્યના વિષયો ઉપર વિસ્તૃત ચર્ચા થઈ હતી. જ્યારે ચાસવાડ ડેરીના પ્રમુખ કવિભાઈ વસાવાએ જણાવ્યું હતું કે આ વર્ષે સભાસદો પ્રતિ લીટર 5.15 રૂપિયાનો ભાવ ફેર ચૂકવવાનો મહત્વનો નિર્ણય કરાયો છે. દિવાળીએ સભાસદોને પ્રોત્સાહિત કરવા માટે ગિફ્ટ વિતરણ કરાય છે, પરંતુ આ વર્ષથી સભાસદો બિન સભાસદોને દરેક પ્રોત્સાહનના સ્વરૂપે ગિફ્ટ આપવામાં આવનાર છે. ચાસવાડ ડેરીના તમામ સભાસદો અને સંસ્થાના હિત માટે જે કંઈ પણ કામગીરી કરવી પડશે તે માટેના પ્રયત્ન કરવામાં આવશે. જે દરમિયાન ચાસવાડ ડેરીના પ્રમુખ કવિભાઈ વસાવા, ઉપપ્રમુખ અરવિંદભાઈ વસાવા, મેનેજર સુરેશભાઈ પટેલ, ડેરીના આગેવાન સંજય ભગત, મોજા જિલ્લા પંચાયત નારાયણસિંહભાઈ વસાવા, વાલિયા એપીએમસીના ચેરમેન હાર્દિકસિંહ વાસદિયા, ચાસવાડ સરપંચ મનસુખભાઈ વસાવા સહિત મોટી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે પૂર્ણ થાય છે હમટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવી વિગતો સાથે. ત્યાં સુધી જોતા રહો હમટીવી.